हरिओम मजा में विद्यार्थी गया तास में पत्र लखवा आप तो घरे एक लगभग बधाए बीजो पत्र मैं एक लखाव्यो ए सीवाय बीजो पत्र लगभग तमे लोको लखी काढ्यो हशे बराबर ने धोरण सात विषय गुजराती बे आज एक नवो टॉपिक जोवानो छे એને કહેવાય ગદ્યાર્થ ગ્રહણ ચાલો ગદ્યાર્થ ગ્રહણ એટલે શું ઘણાને તો પહેલો પ્રશ્ન જ એ થશે તો પહેલાં સમજી લઈએ અહીંયા ધ્યાન બધા કોઈ પણ એક વિષય પર ફકરો આપો દસ લીટીનો હોય પંદર લીટીનો હોય કે વીસ લીટી એના પરથી એ ફકરાની નીચે જ એ ફકરાના જ પ્રશ્નોના જવાબ નીચે પૂછેલા એને ગદ્યાર્થ ગ્રહણ કહેવાય આ આઠમા ધોરણમાં પણ આવશે નવમામાં પણ આવશે અને દસમામાં લગભગ સંક્ષિપ્તિકરણ આવે છે એ તમે દસમામાં આવશો એટલે તમારા દસમાવાળા ટીચર તમને સમજો છો પણ આઠ અને નવમાં તો આવે જ છે અને આપણે સાતમા ધોરણમાં તો આવે છે તો જ મેમે લીધું હોય બરાબર તો ગદ્યાર્થ ગ્રહણની વાત કરીએ તો કોઈ પણ એક ફકરો આપ્યો હોય એની નીચે પ્રશ્નોના જવાબ હોય તે લખવો કેવી રીતે તો એ ધ્યાનમાં રાખવાના મુદ્દા અહીં ધ્યાન કોઈ પણ અહીંયા ગદ્ય ખંડ આપ્યો છે પરીક્ષાની અંદર પૂછાયો છે વર્કશીટમાં પૂછાયો છે પેપરમાં પૂછાયો છે તો ફકરો પહેલાં વાંચવાનો એકવાર વાંચવાનો સમજમાં ન આવે તો બીજી વાર વાંચવાનો પણ આ તો મેં એવું કીધું કે ફકરો વાંચવાનો એટલે ના ખબર પડે ત્યાં સુધી વાંચ વાંચ નહીં કરવું મગજ ખુલ્લું રાખવું અને ફકરો ધ્યાનથી વાંચવાનો એક વાર ખ્યાલ ના આવે તો બીજી વાર વાંચવાનો બીજી વાર ખ્યાલ ના આવે તો ત્રીજી વાર વાંચવાનો ત્રીજી વારે તો ખ્યાલ આવી જ જાય અને એના પછી નીચે પ્રશ્નોના જવાબ આપ્યા હોય એ ફકરામાંથી તમારે શોધીને લખવાનું બરાબર ગદ્યખંડ વાંચતી વખતે પ્રશ્નો ધ્યાનમાં રાખવા ત્યાં પેન્સિલથી અંડરલાઇન કરતા જ કે એક પછી એક પ્રશ્ન લઈ ગદ્યમાંથી તેનો ઉત્તર શોધવાનો અને મનમાં બરાબર ગોઠવવાનો અને પછી એનો જવાબ લખવો પહેલાં બીજા ધોરણ કે ત્રીજા ધોરણને એવું નહીં હોય કે એક વાક્ય આપ્યું એમાંથી સીધો પ્રશ્ન પૂછ્યો હશે એવું ના હોય અમુક પ્રશ્ન એવો પૂછ્યો હોય કે ગદ્યખંડમાંથી એક પહેલી લીટીમાં આવતું હોય બીજું પાંચમી લીટીમાં આવતું હોય તેવું તમારે પહેલાં મનમાં ગોઠવી અને જવાબ લખવો પડે ફકરો એટલા માટે વાંચવાનો એને યોગ્ય શીર્ષક આપવાનું હોય જેમ આપણે વાર્તામાં કહીએ છીએ તે મેં વાર્તા લેખન પણ ચલાવી દીધું છે બરાબર તો સૌથી પહેલાં આપણે આ બધી બાબતો ધ્યાનમાં રાખીશું પછી ઉત્તરો એટલે કે જવાબો બધા લખી કાઢવાના લખેલા ઉત્તરો એક પછી એક વાર વાંચી જવાનું કે સાચા લખ્યા છે કે ખોટા લખ્યા છે બરાબર ચલો આપણે પહેલાં સાદો સિમ્પલ ફકરો લઈશું કે જેથી તમને સમજમાં આવી જાય નોટની અંદર ગદ્યાર્થ ગ્રહણ એવું લખીશું સૂચના માનીશું નીચે આપેલો
गद्य खंड वाँची तेना प्रश्नों जवाब लख। हमेशा आवा प्रश्नों जवाब पूरा वाक्य में हो। अबे एक शब्द में प्रश्न ना जवाब तमारे भूली जवा बराबर सिवाय एमसीक्यू आवे एज। नीचे आपेलो गद्यखंड वाँची तेना प्रश्नों जवाब लख। सूचना मरी जाए पछी नवी लीटी में फकरो पाड़ी ने एक लीटी लखीश समझण आपवा। वृक्षों अन्यना सुख ने माटे छाइडो आपे छे। હવે એમાંથી આગળ લખવાની શરૂઆત કરવાનું છું બરાબર। એક વાક્ય લખી કાઢો પછી આગળ હું મોઢે બોલીશ તમારે લખવાનું છે। પ્રશ્નો પણ બોલીશ ફક્ત જવાબ બોર્ડ ઉપર લખીશ। લખો આગળ તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે। એમાં જ આગળ પરોપકારી મનુષ્યો એવા જ હોય છે। અક્ષર સારા કરજો ઉપરની લીટીને અડાડીને વ્યવસ્થિત લખાણ લખજો નહીં તો ચોકડો મારી દઈશ જ્યારે નોંધો જોઈશ ત્યારે। જો આ નાશવંત કાયાનો ઉપયોગ જોડણી બોર ઉપર જોજો પરોપકારથે પરોપકારથે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી પ્રશ્નચિહ્નની નિશાની। સુખડ સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે
હવે આ જે સુખડની વાત કરી ને એ સુખડનું આખું ઝાડ હોય, એનું લાકડું હોય, અને એ સુખડના લાકડાને ઘસવાનું તે વધારે ને વધારે સુગંધ આપે છે. એમાં આગળ શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે. તો સાચી વાત છે ને, શેરડીને જેટલી પીલે, ઉનાળાની ઋતુ આવે એટલે આપણે શેરડીનો રસ પીવા જઈએ છીએ, બરાબર, જેટલી પીલાય એટલો શેરડીનો રસ અંદરથી બધાને નીકળે. એમાં એમાં આગળ સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધરાવે, ધારણ કરે અથવા ધરાવે. ચલો લખો આગળ, ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી, એટલે કે છોડતા નથી એવો અર્થ થાય, તજતા નથી. એમાં આગળ જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. એમાં આગળ જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન. આગળ એમાં જેવો જેઓ સૃષ્ટિના બોર્ડ ઉપર જોઈ લખો, સૃષ્ટિ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. સાર્થકની જોડણી બોર્ડ ઉપર જોઈ લેજો, હા ઉપર રેફ આવશે, બરાબર. આ શું લખ્યો હતો, હવે ફકરો એટલે ગદ્યખંડ. હવે એ ગદ્યખંડની નીચે તમને 5 કે 6
પ્રશ્નના જવાબ આપ્યા હશે. બરાબર, પરીક્ષામાં કેવી રીતે લખવાનું એ સમજી લેજો. પરીક્ષાની અંદર ગદ્યખંડ નથી લખવાનું. બરાબર, તમારી સ્પીડ સારી હોય તો પ્રશ્ન લખી અને જવાબ લખવાનો ફક્ત. પણ કદાચ ઘણા વિદ્યાર્થી બહુ જ ધીમું ધીમું લખતા હોય છે, સમય પૂરો થઈ જતો હોય છે, એવું થતું હોય તો ફક્ત એકલા જવાબ લખવાના, પણ ગદ્યખંડ લખવાનો નહીં. પ્રશ્ન અને જવાબ બંને લખવા હોય તો પણ લખાય, અને એકલા જવાબ લખવા હોય તો પણ લખાય. હવે હું તમને અત્યારે પ્રશ્ન પણ લખાવીશ અને એની નીચે આનો જવાબ પણ લખાવી દઈશ. એની નીચે એક લીટી છોડી અને લખો પ્રશ્નો. એક નંબર, વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? પરીક્ષાની અંદર તો ગદ્યખંડ હશે ને એની નીચે પ્રશ્નો સીધા લખી કાઢ્યા છે. હવે આનો જવાબ લખીશું આપણે પહેલા. જવાબ લખજો, વૃક્ષો આપણને ફળ આપે છે, પોતે અસહ્ય ગરમી વેઠીને બીજાને ઠંડક અને છાયા આપે છે, તે આપણને પરોપકારી જીવન જીવવાનું શીખવે છે. આ ગદ્યખંડ એવું ના હોય કે મેં તમને લખાયા હોય એમાંથી પૂછાય, એવું ન હોય. આ ગોખવાની વસ્તુ નથી, સમજીને વાંચીને ગદ્યખંડ વાંચીને એના પરથી જવાબ જાતે જ લખવાનો હોય છે. બીજો પ્રશ્ન લખીશું, ચલો લખો. સુખડ શેરડી અને સોનાની સી વિશેષતા છે. આ ફકરો વાંચ્યો હોય ને એમાં લખેલું જ હોય તો સી વિશેષતા છે, ખબર છે ને, ત્રણે ઘસાય છે. ચલો એનો જવાબ લખીશું. ત્રણેનું અલગ અલગ લખવાનું છે. બરાબર, સુખડ જેમ ઘસાય, અક્ષર સારા કાઢજો, સુખડ જેમ ઘસાય તેમ વધારે સુવાસ આપે છે. શેરડી જેમ વધારે પીલાય
તેમ વધારે રસ આપે છે। સોનું જેમ વધારે ઘસાય તેમ વધારે ચળકાટ ધારણ કરે છે। ત્રીજો પ્રશ્ન, કોનું જીવન નિરર્થક છે? કોનું જીવન નિરર્થક છે? જવાબ, જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે। ચાર, કાગડા અને કૂતરાનું જીવન કોને કહેવાય? ચલો જવાબ, જીવવા ખાતર જીવવું એને કાગડા કૂતરાનું જીવન કહેવાય। આપણે આજુબાજુમાં ઘણા માણસો એવા જોવા મળતા હશે, હે ને, કે જીવનમાં કોઈ રસ જ ના હોય, કશી પ્રવૃત્તિમાં રસ ના હોય, કોઈ તહેવારો આવે, કોઈ ફેસ્ટિવલ આવે તો પણ એમાં કોઈ એન્જોય ના કરે। એવું જે જીવન જીવતા હોય કે ભગવાને જિંદગી આપી છે અને જીવવાનું છે, એને આ કાગડા કૂતરાનું જીવન કહેવાય। છેલ્લો પ્રશ્ન, ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો। તમને એમ થાય કે આ ફકરાની અંદર તો પહેલા વૃક્ષો વિશે છે કે વૃક્ષો ફળ આપે છે, વૃક્ષો છાંયડો આપે છે, પણ આખો પેરેગ્રાફ વાંચશો તો ખબર પડશે આ ફકરાની અંદર વૃક્ષોનું મહત્ત્વ નથી બતાવ્યું, જીવનનું મહત્ત્વ બતાવ્યું છે। અને જીવનનું મહત્ત્વ કેવી રીતે જીવવું, કે તમારું જીવન કેવી રીતે સાર્થક કરવું, એના માટે વૃક્ષોનું દ્રષ્ટાંત આપ્યું છે, એટલે કે ઉદાહરણ આપેલું છે। તેનું યોગ્ય શીર્ષક જવાબ આવી રીતે લખાશે, અહીંયા લખું છું એટલે બધાને દેખાશે। ગદ્યખંડનું
योग्य शीर्षक जीवननी सार्थकता बराबर अथवा जीवन नु महत्व पण एना करता आ योग्य शीर्षक बेसे छे के जीवननी सार्थकता अने का एवं लखाय के जीवन नु महत्व बराबर आ गद्य खंड नी अंदर लगभग बधाने ख्याल आवी गयो हशे आवो कोई पण फकरो पूछी शकाय कोई पण पेरेग्राफ आ तमारी चोपड़ी मानो नथी बारनो पण कोई फकरो पूछी शकाय एना परथी तमने प्रश्नना जवाब वाची अने एमां शोधीने ज लखवानो छे बराबर पण अमुक प्रश्न एवा होय तो मनमां थोड़ाक विचारवाना अने समझी विचारीने व्यवस्थित करवा बराबर आ तास अहीं हूँ पूर्ण करूँ छूँ नेक्स्ट तास में नवा टॉपिक साथ फरीथी मळीशुं लगभग गुजराती बहनों संपूर्ण कोर्स पूर्ण थई गयो એટલે આ તાસ અત્યારે પૂર્ણ કરું છું નેક્સ્ટ તાસમાં મળીશું ખરી